હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર ટુ દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે, એપ્લાઇડ મેથેમેટિક્સ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ, એની ચેપ્ટર નંબર 4 ડિફરન્શિયલ ઇક્વેશન વિકલ સમીકરણ, એનો પાર્ટ નંબર 2 આજે તમારા સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ પાર્ટ નંબર 2 એ લાસ્ટ પાર્ટ છે. પાર્ટ 1 અને પાર્ટ 2 માં આખું ચેપ્ટર કવર થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, બીકોઝ 10 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં 2 એમસીક્યુ અને 2 એક્ઝામ્પલ પૂછાવાના છે. તો પાર્ટ નંબર 1 ની અંદર મેં એક એમસીક્યુ અને એક એક્ઝામ્પલ તમને શીખવાડી દીધો હતો, જે 100% જીટીયુના એક્ઝામમાં પૂછાશે. આ પાર્ટની અંદર બીજો એક એમસીક્યુ અને એક એક્ઝામ્પલ આપણે ચર્ચા કરવાના છીએ, એ શીખવાના છીએ, જે જીટીયુમાં 100% પૂછાશે. તમારે મિડ એક્ઝામ હોય તો મિડ એક્ઝામમાં પણ પૂછાશે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો, જેથી તમે દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો સ્ટડી રિલેટેડ. અને આપણું એક ઇન્સ્ટાગ્રામ પેજ છે, જેમાં જીટીયુની અપડેટ્સ મળતી હોય છે, અને ટેલિગ્રામ ચેનલ ઉપર પીડીએફ આપણે શેર કરતા હોઈએ છીએ, તો એની પણ લિંક મૂકેલી છે. હવે આજે ચર્ચા કરવાના છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, એટલે કે સંકલકારક અવયવ. ગુજરાતીમાં કહેવાય છે સંકલકારક અવયવ આઈએફ શોધવાનું પૂછાતું હોય છે, જે જીટીયુની એક્ઝામમાં એક એમસીક્યુ પણ પૂછાતો હોય છે. પીએક્સ ની કિંમત શું છે, ક્યુએક્સ ની કિંમત શું છે, એનો એક એમસીક્યુ પૂછાતો હોય છે, અને એક્ઝામ્પલ આઈએફ એટલે કે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર શોધવાનું પૂછાતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ બધાના જ લિસ્ટ આપણે ઓલરેડી કોર્સની અંદર મૂકી દીધા છે, વિથ સોલ્યુશન, જીટીયુના પેપર્સ, દરેક વસ્તુ એની અંદર અપલોડ છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરીને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે વાત કરીએ આપણે જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલમાં તો ફર્સ્ટ વાત કરીએ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, ગુજરાતીમાં કહેવાય છે સંકલકારક અવયવ. ઓકે, તો સંકલકારક અવયવની અંદર શું હોય છે, તો પહેલું સુડક લિનિયર ઇક્વેશન, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, આ ટાઈપનું એક ઇક્વેશન આપેલું હોય છે. કોઈ પણ એક ઇક્વેશન હશે, એની અંદર ડીવાય બાય ડીએક્સ હશે, વાયની આગળ જે કિંમત હોય એને આપણે પીએક્સ કહીએ છીએ, વાયની આગળ જે હશે એને પીએક્સ કહીએ છીએ, અને અહીંયા લાસ્ટ જે ઇઝ ઇક્વલ ટુ આપ્યું હશે એને કહીશું ક્યુએક્સ કહીએ છીએ. શું કહીએ છીએ, ક્યુએક્સ. તો આ થઈ ગયું આપણું લિનિયર ઇક્વેશન. હવે જો અહીંયા એક ઇક્વેશન આપ્યું છે લિનિયર ઇક્વેશન, હવે આ લિનિયર ઇક્વેશનની અંદર વાત કરીએ તો અહીંયા ડીવાય બાય ડીએક્સ, અહીંયા વાય, વાયની આગળ કંઈ આપ્યું નથી, તો વન તો હશે વિદ્યાર્થી મિત્રો, તો એ વનને આપણે શું કહીએ છીએ, પીએક્સ કહીએ છીએ. તો પીએક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, વન થઈ જશે, અને ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ જે હોય એને ક્યુએક્સ કહેવામાં આવે છે, એટલે એક્સ સ્ક્વેર. તો આ ટાઈપનો એક એમસીક્યુ જીટીયુની એક્ઝામમાં પૂછાતો હોય છે. એક્સ ફોર એક્ઝામ્પલ મને અહીંયા ઇક્વેશન આપ્યું છે ડીવાય અપોન ડીએક્સ પ્લસ ટુ વાય, સોરી ટુ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ઇ રેઝ ટુ એક્સ. તો અહીંયા ક્યુ પી એક્સ બરાબર શું થશે, પી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ટુ એક્સ થઈ જશે, અને ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, ઇ રેઝ ટુ એક્સ થઈ જશે. તો આ રીતના એક એમસીક્યુ પૂછાતો હોય છે, પી એક્સ અને ક્યુ એક્સ શોધવાનું, તો આ રીતના શોધવાનું હોય છે. હવે પી અને એક્સની કિંમત મળી ગયા પછી જો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર શોધવો છે, આઈએફ શોધવો છે, તો સંકલકારક અવયવ શોધવો છે, તો આઈએફ બરાબર ઈનો પાવર. આ શું છે વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો હજી અન્ડરસ્ટેન્ડ કરતા નથી, ઈ અને ઇન્ટિગ્રેશન આ વસ્તુ નથી. આમાં શું છે, ઈનો પાવર શું છે, પી એક્સ, ઇન્ટિગ્રેશન ઇન્ટુ પી એક્સ, એટલે આ પાવરમાં છે. આટલું શું છે, પાવરમાં છે, આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, તો ઈનો ઈ રેસ ટુ ઇન્ટિગ્રેટેડ પી એક્સ ઇન્ટુ ડી એક્સ, એટલે જે પી એક્સ મળે એનું તમારે ઇન્ટિગ્રેશન કરી દો, એટલે તમને શું મળી જશે, આઈએફ મળી જશે. ઓકે, તો એક એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં અથવા મિડ એક્ઝામમાં 110% પૂછાશે. આગળ જે મેં શીખવાડી દીધું કે એમસીક્યુ પાર્ટ નંબર 1માં હજી સુધી ચેક નથી કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાં ચેક કરી લેશો અને તૈયારી કરી લેશો. અને આ પાર્ટ નંબર 2 જે તમારા બે પાર્ટ 1, પાર્ટ 1 5 માર્ક્સ, પાર્ટ 2 5 માર્ક્સ, એટલે 10 માર્ક્સનું આખું પેપર ચેપ્ટર તમારું કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. તો આટલી જ વસ્તુ કરીને જવાની છે, બીજું એક્સ્ટ્રા કંઈ જ કરવાની જરૂર નથી. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈએ, વધારે આઈડિયા આવશે. હવે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ મને આપવામાં આવ્યો છે અને કીધું છે કે ફાઇન્ડ px qx એન્ડ if. હવે જે ઇક્વેશન આપ્યું છે, ઇક્વેશન પહેલા આપણે સૌપ્રથમ લઈ લઈએ, તો dy / dx + y = 3x ને સુરેખ સમીકરણ, લિનિયર ઇક્વેશન સુરેખ સમીકરણ સાથે, સુરેખ વિકલિત વિકલન સમીકરણ, વિકલન સુરેખ વિકલ સમીકરણ સમીકરણ સાથે સરખાવતા,
કમ્પેરિઝન વિથ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો સુરેખ સમીકરણ શું છે? ડીવાય અપોન ડીએક્સ પ્લસ પી એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ એક્સ. તો અહીંયા અહીંયા શું થશે? પી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ચલો પી વાય ની અગર કંઈ નથી તો વન તો હશે, પી એક્સ બરાબર વન મળી ગયો. અને ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ મળી ગયું. ઓકે, તો આ પી એક્સ અને ક્યુ એક્સ ની વેલ્યુ આવી ગઈ. ચલો પી એક્સ અને ક્યુ એક્સ ની વેલ્યુ આવી ગઈ. હવે મારે શું ફાઇન્ડ કરવું છે? ફાઇન્ડ આઈ એફ. ચલો આઈ એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ ઇન્ટીગ્રેટેડ પી એક્સ ઇન્ટુ ડી એક્સ. ચલો ઇ રેસ ટુ ઇન્ટીગ્રેટ પી એક્સ ની વેલ્યુ શું છે? પી એક્સ ની વેલ્યુ વન મળી ગઈ તો વન ઇન્ટુ ડી એક્સ. ચલો વન નું ઇક્વેશન શું થશે? વન નું શું થશે? એક્સ. તો ઇ રેસ ટુ એક્સ, આ શું થઈ ગયું મારું? વી આઈ એફ મળી ગયો. ઓકે, સંકલકાર્યક અવયવ મળી ગયો વિદ્યાર્થી મિત્રો. તો આ મારો ઈ એફ આઈ એફ મળી ગયો. બસ આ રીતના એક્ઝામ્પલ શોધવાનો હોય છે, આ રીતના એક્ઝામ્પલ ફાઇન્ડ કરવાનો હોય છે. એકદમ ઇઝી વસ્તુ છે. પહેલાં તમે શું કરો, જે ઇક્વેશન આપ્યું છે એને લિનિયર ઇક્વેશન સાથે કમ્પેર કરાવો, એમાંથી પી એક્સ ની વેલ્યુ મળી જશે. વાય આગળ જે કિંમત હોય એને પી એક્સ કહેવામાં આવે છે. વાય આગળ જે કિંમત હોય, વાયની આગળ જે વેલ્યુ હોય એને પી એક્સ, એ વાયની આગળ વન છે તો વન એ પી એક્સ કિંમત થઈ ગઈ. અને ઇઝ ઇક્વલ ટુની અનધર સાઈડ જે વેલ્યુ હોય એને આપણે શું કહીએ છીએ? ક્યુ એક્સ કહીએ છીએ. અને આઈ એફ શોધવા માટે ઇનો પાવર પી એક્સ ઇન્ટુ ડી એક્સ એની અંદર કિંમત મૂકી દો. ઓકે, ચલો નેક્સ્ટ. આની અંદર અહીંયા એક ઇક્વેશન આપ્યું છે. ચલો ફર્સ્ટ ઇક્વેશન છે dy upon dx plus y upon x is equal to x ને વિકલ વિકલ સમીકરણ સાથે સરખાવતા. કમ્પેરિઝન વિથ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ચલો શું છે? dy upon dx plus px y is equal to qx. હવે જો અહીંયા એકલો y છે તો અહીંયા x px શું થઈ જશે? 1 upon y થઈ જશે. તો px is equal to 1 upon x થઈ જશે. થઈ ગયો 1 upon x. જ્યારે qx is equal to વિદ્યાર્થી મિત્રો શું થશે? x. ચલો px અને qx ની વેલ્યુ મળી ગઈ. ઓકે, હવે મારે ફાઇન્ડ કરવો છે. ફાઇન્ડ આઈ એફ. ચલો આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે? આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું થશે? ઈ રેસ ટુ ઇન્ટીગ્રેટેડ પી એક્સ ઇન્ટુ ડી એક્સ. ચલો આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઇન્ટીગ્રેટેડ પી એક્સ ની વેલ્યુ શું? વન અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ. વન અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ થઈ ગયું. ઓકે, ચલો વન અપોન એક્સ નું ઇન્ટીગ્રેટેડ શું, ઇન્ટીગ્રેશન શું થાય? વન અપોન એક્સ નું લોગ માનાંકમાં એક્સ પ્લસ થઈ જશે, સી મૂકવાની જરૂર નથી. ચલો આ થઈ ગયું, એટલે અહીંયા હું માનાંકની જગ્યાએ અહીંયા ડાયરેક્ટ મૂકી શકું આટલું. ચલો અહીંયા શું થશે? ઈનો લોગ એક્સ પાવર. હવે આઈ એફ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ ઈનો પાવર છે. એક આપણે ચેપ્ટર નંબર વન લોગેરિધમ સેમિસ્ટર વનમાં શીખી ગયા કે એ લોગ એ બી હોય, અહીંયા બેઝ અને આનો બેઝ સરખો હોય તો અહીંયા બી જે આન્સર હોય આન્સર થાય. તો સ્ટાન્ડર્ડ બેઝ કઈ ના હોય તો આપણે ઈ સ્ટાન્ડર્ડ બેઝ લઈ શકીએ. તો બંનેનો બેઝ કેવો સરખો? તો આન્સર શું આવશે? એક્સ. તો આ મારો આઈ એફ આન્સર આવી ગયો. આ આન્સર એક્સ જ લખાય, ઈ રેસ ટુ લોગ ઈ એક્સ ના લખાય આઈ એફ. એનું સિમ્પ્લિફિકેશન આપવું પડે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા પૂછતા હોય છે સર આટલું લખીએ તો ના ચાલે? ના ચાલે, આ આપવું જ પડશે ઇન્ટિગ્રેશન. ઓકે, એટલે એનું સિમ્પ્લિફિકેશન તમારે આપવું પડશે. આને કહેવામાં છે આઈ એફ. ઓકે, ઇન્ટિગ્રેટેડ ફેક્ટર. ક્લિયર? એકદમ ઇઝી વસ્તુ છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા મને આપ્યો છે ડીવાય બાય ડીએક્સ આપી દીધો છે. ચલો જે અહીંયા ઇક્વેશન આપ્યું છે જોઈ લઈએ. ડીવાય અપોન ડીએક્સ પ્લસ ટુ વાય એક્સ ઇઝ રીસ ટુ ઈ રીસ ટુ એક્સ કમ્પેર વિથ લિનિયર ઇક્વેશન. ચલો લિનિયર ઇક્વેશન શું છે? dy upon dx plus px y is equal to qx. ઓકે, px is equal to શું થશે? ચલો px is equal to 2 upon x થઈ જશે. કેમ? કારણ કે આ y એકલો છે, એની આગળ જે સંખ્યા છે 2 upon x એ શું થઈ ગયો? મારો px થઈ ગયો. ચલો qx is equal to વિદ્યાર્થી મિત્રો શું થશે? e raised to x. ઓકે, હવે મારે if શોધવો છે. if ઇઝ ઇક્વલ ટુ ઈ નો પાવર પી એક્સ ઇન્ટુ ડી એક્સ. ચલો ઈનો બેઝ ઇન્ટુ અહીંયા ટુ અપોન એક્સ ઇન્ટુ ડી એક્સ.
टू कॉन्स्टंट पार लई लीए एटले टू इंटीग्रेटेड वन अपॉन एक्स इंटू डी एक्स चलो ई रेस टू टू एम नीम लॉग एक्स થઈ જશે લોગ એક્સ વન અપોન એક્સ નું લોગ એક્સ થઈ ગયું. હવે ટુ જે અહીંયા આગળ છે ક્યાં જશે પાવરમાં જશે એટલે ઈ લોગ એક્સ નો સ્ક્વેર આ આઈ એફ છે સિમ્પ્લિફિકેશન અહીંયા ઈ અહીંયા ઈ હશે તો બંનેનો બેઝ કેવો સરખો તો આન્સર શું આવશે એક્સ સ્ક્વેર તો આઈ એફ મને મળશે એક્સ સ્ક્વેર મળી ગયો એક્સ સ્ક્વેર ક્લિયર. તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો હોય છે જીટીયુની એક્ઝામમાં પૂછાયેલા છે આ બધા જ એક્ઝામ્પલ પૂછાયેલા છે એટલે વારંવાર તમને કહું છું ખાસ કરવાના છે. ચલો નેક્સ્ટ એના પછી અહીંયા આપ્યું છે ડીવાય અપોન ડીએક્સ બરાબર વાય ટેન એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ ઓકે. તો સૌ પ્રથમ જે ઇક્વેશન આપ્યું છે લઈ લઈએ ફર્સ્ટ ઇક્વેશન છે ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ટેન એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ આપ્યું છે તો પહેલા આને ઇક્વેશનને હું અહીંયા રીતના સેટઅપ કરી શકું ડિવાઈડ બાય ડી એક્સ માઇનસ વાય ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સ. હવે આ ઇક્વેશન નંબર વન છે એને આપણે કમ્પેર કરાવીએ કોના જોડે લિનિયર ઇક્વેશન જોડે વિકલ સમીકરણ સાથે વિકલ સમીકરણ સાથે લિનિયર સુરેખ સુરેખ વિકલ સમીકરણ સાથે સરખાવતા સાથે સરખાઈએ કમ્પેર કરીએ તો શું થશે ડીવાય અપોન ડીએક્સ ડીવાય અપોન ડીએક્સ પ્લસ પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ એક્સ. ચલો પી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે પી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન એક્સ થઈ જશે કારણ કે અહીંયા વાય આગળ છે એટલે આ માઇનસ આ વાયને હું આ રીતના લખી શકું વાય પાછળ થઈ જાય ટેન એક્સ આગળ આવી જાય એટલે માઇનસ ટેન એક્સ લખી શકાય અને ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે ક્યુ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ લખાશે. જો આને હું આ રીતના લખી શકું અહીંયા જે આપ્યું છે એને ટેન એક્સ ઇન્ટુ વાય લખાય ને થઈ ગયું ઓકે. ચલો આ આવી ગયો હવે મારે અહીંયા શું કરવું છે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર ફાઇન કરવો છે ઇન્ટિગ્રેટેડ ફેક્ટર ફાઇન કરવો તો આઈ એફ ઇઝ ઇક્વલ ટુ ઇનો પાવર પી એક્સ ઇન્ટુ ડી એક્સ ઓકે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેટેડ શું થશે માઇનસ ટેન એક્સ ઇન્ટુ ડી એક્સ માઇનસ માઇનસ બાર લઈ લઉં એટલે અહીંયા થઈ જશે ઈ ઇન્ટિગ્રેટેડ ટેન એક્સ ટેન એક્સ ઇન્ટુ ડી એક્સ. હવે વિદ્યાર્થી મિત્રો ટેન એક્સ ટેન એક્સ નું ઇન્ટિગ્રેશન શું થાય ચલો કેટલાને આઈડિયા છે ટેન એક્સ નું ઇન્ટિગ્રેશન શું થશે વિદ્યાર્થી મિત્રો કોને આઈડિયા છે ટેન એક્સ આપેલું હોય તો એનું શું થાય ટેન એક્સ નું થાય ઈ રેસ ટુ માઇનસ એની ટેન એક્સ નું થશે લોગ બ્રેકેટમાં સેક એક્સ શું થશે સેક એક્સ થશે ટેન એક્સ નું થાય સેક એક્સ ચલો સેક એક્સ થઈ ગયું. હવે હું આને આ રીતે લખી શકું અહીંયા જે ઈ માઇનસ છે એટલે લોગ સેક ઇન્વર્સ એક્સ લખાશે એટલે આનો આન્સર થશે સેક ઇન્વર્સ એક્સ અને સેક ઇન્વર્સ અહીંયા સેક ઇન્વર્સ એક્સ થાય ને કારણ કે આ ઈ અને આ ઈ બે સરખા છે એટલે સેક ઇન્વર્સ એક્સ થઈ જશે. હવે આઈ એફ સેક ઇન્વર્સ એક્સ પણ કહી શકાય અથવા બીજી રીતે સેક ઇન્વર્સ એક્સને આપણે કહીએ છીએ કોસ એક્સ શું કહીએ છીએ કોસ એક્સ આઈડિયા આવ્યો. સેક ઇન્વર્સ એક્સને બીજી રીતે લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો માઇનસ પાવર એને નીચે લઈ જાય તો પ્લસ પાવર થઈ જાય એટલે સેક એક્સ થઈ જાય વન અપોન સેક એક્સને શું કહેવાય કોસ એક્સ ઓકે. તો આ થઈ ગયો મારો કોસ એક્સ એ તમારો શું થઈ ગયો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર ક્લિયર. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ જીટીયુમાં મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ટાઈપના તો આ બધા જ એક્ઝામ્પલ કરી લેવાના છે. આ સાથે તમારા આખા ચેપ્ટરમાં જેટલા ઇમ્પોર્ટન્ટ રીતો છે બધી જ ઇમ્પોર્ટન્ટ રીતો થઈ ગઈ છે બીજી એક્સ્ટ્રા કરવાની જરૂર નથી એટલે પ્લીઝ મહેરબાની કરી એમ ના કહેતા સર હવે નેક્સ્ટ પાર્ટ આ બે પાર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ બે બંને મેં બતાવી દીધા છે એક્સ્ટ્રા મહેનત બાકીના ચેપ્ટરમાં કરવાની છે બીકોઝ અહીંયા આઠ માર્ક્સના બે જ એક્ઝામ્પલ જીટીયુમાં ગણવાના છે એક્સ્ટ્રા કોઈ એક્ઝામ્પલ ગણવાના નથી ઓકે. મેં આના ચેપ્ટર નંબર પાર્ટ નંબર વનમાં આખી પેપર સ્ટાઇલ બતાવી દીધી છે તમને તો આટલા જ એક્ઝામ્પલ ગણવાના છે બીજા એક્સ્ટ્રા કોઈ એક્ઝામ્પલ તમારે ગણવાના નથી. તો આ તમને આઈડિયા આવી ગયો હશે આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બે રીતો મેં જે શીખવાય છે બે એમસીક્યુ શીખવાય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આટલા જ કરી લેવાના છે. હવે નેક્સ્ટ જે વિડીયોઝના પાર્ટ બાકી છે ફટાફટ આપણે અપલોડ કરી દઈશું. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ જય ભારત.